सप्तसी संकुल शाळा वती आप सौ विद्यार्थीओनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण पांच चैप्टर नंबर चार पूर्ण अने भाग में भाग नंबर बे विद्यार्थी मित्रों आपणे लोभी चौकीदार विषे जोवानुं छे। तो लोभी चौकीदार में एक वार्ता स्वरूपे आपणने आपेलू छे कि बीरबल ने याद करो, राजा अकबरनो एक चतुर मंत्री हतो તે તમને ખબર જ છે અને આ મંત્રી કેવી રીતે બન્યો તે તમે ધોરણ ચારમાં શીખી જ ગયા છો। ત્યારે બિરબલ એ ગામડામાં રહેતો એક યુવાન હતો, તે ખૂબ જ ચતુર અને કવિતા લખી શકતો। તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું, તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો। જ્યારે તે મહેલના બહારના દરવાજે એ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો। એ અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી, હું કવિ છું, હું રાજા અકબરને મળીને તમને મારી કવિતા બતાવવા માંગુ છું। કવિએ કહ્યું, અરે તમે કવિ છો? બીજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે। જો તું મને ઇનામનો એકના છેદમાં દસમો ભાગ, એટલે કે જેટલું માન લો કે હું તમને એમ કહું કે સો રૂપિયા, સોનો દસમો ભાગ એ આ ચોકીદારને આપી દેવાનો। કવિ અંદર જાય, માની લો કે એને ઇનામ સો મળે ને સો રૂપિયા, તો એનો દસમો ભાગ એટલે કે સો ભાંગ્યા તમારે દસ કરી દેવાના। માની લો કે હજાર રૂપિયા મળે ને તો એને ભાંગ્યા કેટલા કરી દેવાના? દસ, એટલે ઝીરો ઝીરો કેન્સલ, તો કેટલા? સો રૂપિયા ચોકીદારને આપી દેવાના। જો હજાર મળે ને તો સો રૂપિયા મળે, ખાલી સો રૂપિયા, તો તમારે એને ભાંગ્યા દસ, એટલે દસ રૂપિયા ચોકીદારને આપી દેવાના, આપે તો હું તમને જવા દઉં। ઓકે, તો આ રીતના વાતચીત ચાલતી હતી। એમાં પછી તમને જોવો આગળ, બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, તે પણ માની ગયો। જ્યારે તે અંદર ગયો અને ચોકીદારે ગણતરી કરી, જો ચોકીદારે એ અંદર જ્યારે કવિ ગયો ત્યારે ચોકીદારે પછી એને ગણતરી કરી કે ભાઈ જો કદાચ, જો તમને નીચે આપ્યું છે આમાં જોતા જજો વિદ્યાર્થી મિત્રો, તો એમાં એવું કે જો તમે તેને સોનાના સિક્કા કેટલા મળે, સો મળે, તો મને સોનાના સિક્કા કેટલા મળશે? માની લો કે કવિને જો સો સિક્કા મળે ને સોનાના, તો એનો દસમો ભાગ કોને આપવાનો? તો એ ચોકીદારને, પહેલા ચોકીદાર હતો ને એને, તો સો ભાંગ્યા દસ કરશો તો ઝીરો ઝીરો કેન્સલ થાય, તો કેટલા મળશે? દસ મળશે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલા આપણે કાલે બીજા અને પછીના ભાગમાં પણ આપણે વ્યવસ્થિત ગણશું, અત્યારે ખાલી તમારે સમજવાનું છે, જેથી આના પછીના લેક્ચરમાં તમને વ્યવસ્થિત તમે સમજી શકો। તેના માટે સો સિક્કા હું તમને ઓરલી સમજાવું છું, એટલે કે મૌખિક રીતે સમજાવું છું, પણ તમને લેખિત પણ હું તમને સમજાવીશ જ, પણ પહેલાં તમે ઓરલી સમજો। સો રૂપિયાના સિક્કા એટલે દસમો ભાગ કરવાનો, તો સોના દસમો ભાગ એટલે સો ભાંગ્યા દસ કરવાનો, કોઈ પણનો ભાગ આવે ને એટલે ભાંગાકાર કરવાનો હોય, તો સોનો દસમો ભાગ એટલે સો ભાંગ્યા દસ એટલે દસ સિક્કા મળશે। હવે પાછો બીજું જો વાંચો, કવિ બીજા દરવાજા પર પહોંચ્યો, તો આ દરવાજા પર જે ચોકીદાર હતો એણે શું કહ્યું? જો તું તારા ઇનામના બેના છેદમાં પાંચમો ભાગ, એટલે સો ગુણ્યા કેટલા કરવાના? એક બેના છેદમાં પાંચ ભાગ કરવાના, સો ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે સો ગુણ્યા બે એટલે બસો થાય, અને એના છેદમાં પાંચ એટલે બસો ભાંગ્યા પાંચ કરો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને લગભગ ચાલીસ રૂપિયા મળે, એટલે કે ચાલીસ સિક્કા મળશે સોનાના, તો જ હું તને અંદર જવા દઈશ। તો કવિ પાછો માની ગયો, હવે સાંભળજો, ટોટલ એને સો સિક્કા મેળવ્યો, એમાં દસ સિક્કા તો ઓલો લઈ ગયો, અને આમાંથી એને કેટલા સિક્કા દેવાના? સોનો બેના છેદમાં પાંચ ભાગ એટલે એમાં તમને સોના એટલે ચાલીસ સિક્કા આ લઈ ગયો, દસ સિક્કા પહેલો ચોકીદાર લઈ ગયો, તો ચાલીસ સિક્કા આ લઈ ગયો। તો ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી, કવિ ઓછામાં ઓછા સોનાના સો સિક્કા મળશે તો તને મને કેટલા મળશે સિક્કા? તો આપણને ખબર છે કેટલા સિક્કા મળશે, ચાલીસ સિક્કા। હતી પછી કવિ છેલ્લા દરવાજા પર પહોંચ્યો, હવે ત્યાંના ચોકીદારે કહ્યું કે જો તું મને રાજા મને મળવા દઈશ તો હું તારા મળેલા ઇનામનો કેટલામો ભાગ, અડધો ભાગ આપીશ, તો જ હું તને રાજાને મળવા દઈશ। તો કવિ પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે તે એ પણ માની ગયો। અડધો ભાગ એટલે વિચાર મિત્રો, સો સિક્કા એને મળે તો સીધા અડધા કરી નાખો એટલે પચાસ સિક્કા એને આપી દેવાના। પછી ચોકીદાર એ જ થોડોક લાલચી વધારે હતો, એને વિચાર્યું, હું વિચાર્યું કે આજનો દિવસ તો ખૂબ સરસ છે, જો તે સોનાના સો સિક્કા મળે તો મને કેટલા સોનાના સિક્કા મળશે? પચાસ, સો મળે તો અડધા કરવાના છે, અને જો હજાર મળી ગયા તો જો હજાર મળી ગયા તો વાહ વાહ, આજનો દિવસ બહુ મજા આવે પડી જશે, કેમ કે હજાર મળી જાય તો સીધા પાંચસો સિક્કા મળશે। તો આવી રીતે ખૂબ ખુશ થઈ ગયો, પણ રાજા કવિઓથી ખૂબ ખુશ થયો અને તમારી કવિતા ખૂબ સરસ છે, બોલો માગો, તમારે શું ઇનામ જોઈએ છે? રાજાને હું સો થપ્પડ ઈચ્છું છું, શું સો થપ્પડ મને મળશે? રાજાને આઘાત લાગ્યો, જો વિદ્યાર્થીને સો થપ્પડ મળશે તો સાંભળીજો, પહેલો ચોકીદાર જે હતો એને સોનો દસમો ભાગ એટલે દસ થપ્પડ એને મળશે, બીજાને બેના છેદમાં પાંચ એટલે ચાલીસ થપ્પડ બીજા ચોકીદારને મળશે, અને ઓલાને પછી કેટલા? ત્રીજા ચોકીદારને અડધો ભાગ એટલે સો થપ્પડના પચાસ, એટલે પચાસ દસ થપ્પડ, ચાલીસ થપ્પડ અને પચાસ થપ્પડ, વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, દસ થપ્પડ,
40 થપ્પડ અને 50 થપ્પડ એટલે 100 થઈ ગયા ટોટલ. તો હવે કવિને ઇનામનો કેટલો હિસ્સો મળશે? તો નીચે તમે લખી શકો, કવિને એક પણ ઇનામ જરીક પણ મળશે નહીં, કેમ કે બધો હિસ્સો એને કોને બાટી દીધો છે? ચોકીદાર, એટલે તો એને થપ્પડ માગી. એક તો સોનાના સિક્કા ન માગે, થપ્પડ માગશે, એટલે જે 10 પહેલા ચોકીદારને 10 થપ્પડ મળશે, બીજા ચોકીદારને 40 થપ્પડ મળશે અને ત્રીજા ચોકીદારને કેટલી મળશે? 50 થપ્પડ, એટલે 100 થપ્પડ થઈ ગઈ, 100 થપ્પડ એને ઇનામ હતું. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીંયા સુધી રાખીશું. આગળનું થોડુંક હજી આપણે જોવાનું છે અહીંથી. હવે તમને થોડુંક લેખિત સમજાવીને બાકી રહેશે એ બધું તમને આના પછીના ભાગમાં જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે બી. તમને આપણે દાખલો કરેલો હતો, હવે તમારે બી દાખલો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. એમાં તમને જો પાન નંબર 53 ઉપર છે, તો એમાં તમને ટોટલ ટોપીઓ કેટલી આપેલી છે? જો હું તમને રકમ નથી અહીં લખતો, રકમ તમારે જાતે લખવાની છે ચોપડીમાંથી. પાના નંબર 53 ઉપર પેલા ચોપડી સાથે સાથે કાઢી રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમને જો એવું કીધું છે કે બી ટોપીઓમાં રંગ પૂરવાનો છે, તો વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને ટોપીઓ કેટલી આપેલી છે? તો પહેલાં હું લખી નાખું કે ટોપીઓની સંખ્યા, ટોપીઓની સંખ્યા, તો ટોપીઓની સંખ્યા તમને આપી છે ટોટલ 15. હવે તમને એમાં એવું કહે છે કે એકના છેદમાં 3 ટોપીઓમાં લાલ રંગ પૂરો, તો એકના છેદમાં 3 ટોપીઓમાં લાલ રંગ પૂરો, એટલે કે લાલ રંગ તમારે એકના છેદમાં 3 ટોપીઓમાં પૂરવાનો, તો 15 ગુણ્યા કેટલા કરવાના? એકના છેદમાં 3. હવે એકના છેદમાં 3 ટોપીઓમાં લાલ રંગ પૂરવો છે, તો એને 15 ગુણ્યા કેટલા કરી દેવાના? એકના છેદમાં 3 કરી દેવાના. તો તમને ખબર છે 15 × 1 = 15, છેદમાં કેટલા આવશે? 3, 5 × 3 = 15, 3 × 3 કેન્સલ, તો કેટલી ટોપી? 5 ટોપી ઓમાં લાલ રંગ પૂરવો. સમજ પડે છે? તેવી જ રીતે તમને એવું કીધું કે 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો. વાદળી રંગ પૂરવાનો કીધો હોય એટલે કે, તો 15 તમારે કેટલા કરવાના? 15 × 3/5, તો 15 × 3 = કેટલા? 5. હવે ખબર છે આપણને 5 × 3 કેટલા થાય? 15. આ 5 × 5 કેન્સલ, તો 3 × 3 એટલે કેટલા? 9. તો 9 ટોપીઓમાં, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, 9 ટોપીઓમાં તમારે કેવો રંગ પૂરવાનો આવશે? વાદળી રંગ, વાદળી રંગ પૂરવો. સમજ પડે છે? ઓકે, તો તમને નીચે પ્રશ્ન એ પાસે, તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો? તો આપણે ખબર છે 5 ટોપીઓમાં લાલ રંગ પૂર્યો. કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો? તો ભાઈ 9 ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો. તો ટોપીઓના કેટલામાં ભાગમાં તમે રંગ પૂર્યો નથી? બાકી રહેલ ટોપીઓમાં રંગ પૂરેલ નથી તેવી ટોપીઓની સંખ્યા, વિદ્યાર્થી મિત્રો તેવી ટોપીઓની સંખ્યા આપણે લખવી હોય તો ખબર છે આપણને કે ટોટલ 15 તમારે આ બે ટોપીને શું કરી દેવાની? બાદ. તો 9 × 5 કેટલા થાય? 14. તો કેટલી ટોપી એવી હશે? 1 ટોપી હશે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલમાં સિમ્પલ છે. બાકી રહેલ ટોપીઓમાં રંગ પૂરેલ નથી તેવી ટોપીઓમાં ટોપીઓની સંખ્યા કેટલી છે? 15 તમારે આ બેનો સરવાળો કરીને એ બાદ કરી દેવાની, એટલે એક ટોપીમાં રંગ પૂરેલો હશે નહીં. હવે તમારે સી, હવે સીમાં તમને એવું કે ત્રિકોણના સરખા ભાગ કરવાના. તો વિદ્યાર્થી મિત્રો આવો તમને એક ત્રિકોણ આપેલો છે, ખાસ સાંભળજો. આવો એક તમને ત્રિકોણ આપેલો છે, આમાં તમને આ રીતના આપેલું છે, આ તમને બનાવેલું આપેલું છે. આ ઉપર છોકરા જેવું છે, પણ આપણે એ ચિત્રને કોઈ ધ્યાનમાં નથી લેતા, આપણે ખાલી આ ચિત્રને ધ્યાનમાં લેવાનું છે. તો સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે, 3 સરખા ભાગ છે, દરેક ભાગમાં અલગ અલગ રંગ તમારે પૂરવાનો છે. અને તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે કે, તે વિચારો વિદ્યાર્થી મિત્રો, આમાં અલગ અલગ તમારે રંગ પૂરી દેવાના છે. તો આ ત્રણેય ભાગ કેવા છે? સરખા. ત્રણેય ભાગ સમાન છે. ત્રણેય ભાગ કેવા છે? સમાન છે. ઓકે, આ ત્રણેય ભાગ તમારા સમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, તો જુઓ તમે ત્રણેય ભાગે સમાન તમને આકૃતિ આપેલી છે. હવે બીજી આકૃતિ તમારે એવી દોરવાની છે, આવી સેમ ટુ સેમ આવી દોરી દેવાની છે. અને એમાં તમને એવું કહે છે કે આના તમારે 3 ભાગ કરવાના. તો હું તમને 3 ભાગ બતાવી દઉં આ રીતના, આપણે ટોટલ 3 ભાગ કરી દેવાના છે.
તો ત્રણેય ભાગ કેવા છે? સમાન છે. તમારે અલગ અલગ રંગ આમાં પૂરી દેવાના, અલગ અલગ રંગ પૂરી દેવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આમાં તમારે રકમ લખી નાખવાની. આ બે આકૃતિ, આ આકૃતિ તમને ઓલરેડી આપેલી છે, ત્રણેય ભાગ એના સમાન જ છે. અને આ અલગ અલગ રંગ તમારે પૂરી દેવાના, એક આકૃતિ દોરી દેવાની અને એમાં તમારે અલગ અલગ રંગ પૂરી દેવાના છે. ઓકે, બીજી એક વસ્તુ હવે એની પછીનો ભાગ આપણે જોઈએ. તો એની પછી ખાસ ધ્યાન આપજો, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે તમારે આમાં હવે તમને એક લંબચોરસના છ ભાગ આપેલા છે. જો ઓલરેડી આવી રીતે તમને આકૃતિ આપેલી છે, લંબચોરસના છ ભાગ. વિદ્યાર્થી મિત્રો લંબચોરસના છ ભાગ તમને આપેલા છે આ રીતના. આકૃતિ દોરીએ આપણે. એક, આ બે, આ ત્રણ, એક અને આ બે. જો એક ભાગ, આ બે ભાગ, ત્રણ ભાગ, ચાર ભાગ, પાંચ ભાગ અને છ ભાગ. તો ટોટલ તમને છ ભાગ તો તમને આપેલા જ છે. હવે તમને એવું કહે છે કે તો તમે ત્રણ આવા લંબચોરસની બીજી કોઈ રીતે સરખા ભાગ કરી શકો? તો તમારે આવા ત્રણ લંબચોરસ નીચે પ્રમાણે દોરવાના, ત્રણ લંબચોરસ તમારી રીતે દોરવાના છે અને આવા છ ભાગ કરવા. આ રીતે નહીં પણ અલગ રીતે ત્રણ લંબચોરસ નીચે પ્રમાણે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ત્રણ લંબચોરસ કઈ રીતના છે? તો ત્રણ લંબચોરસમાં તમારે તો હું તમને આવા ભાગ આપી દઉં, એક, બે, આ ત્રણ, આ ચાર, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને એક આ છ. તો એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ, ચાર ભાગ, પાંચ ભાગ અને છ ભાગ થઈ ગયા. હવે બીજી હું તમને બીજો એક ભાગ આપી દઉં, તેમાં હું આડા ભાગ પાડું છું, એક, બે, ત્રણ, ચાર અને એક વધારી દઉં એટલે પાંચ ને છ ભાગ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. ખબર પડે છે, મેં આ રીતના ભાગ પાડ્યા. હવે હું કંઈક બીજી રીતે ભાગ પાડું છું, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો હું અહીંયા દોરું છું એ આકૃતિ. હાલો, એક ભાગ, બે ભાગ અને ત્રણ ભાગ પાડ્યા, ત્રણ ભાગ પછી એક ભાગ અને આ બે ભાગ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આ સિમ્પલમાં સિમ્પલ છે. તો અહીંયા તમારે કોઈ પણ ટોટલ આ લંબચોરસના કેટલા ભાગે છે? એકના છેદમાં છમો ભાગે છે. એકના છેદમાં છ, એકના છેદમાં છ, આ એકના છેદમાં છમો ભાગ કહેવાય આખા લંબચોરસનો. કોઈ એકને માટે બતાવવું, કોઈ એક માટે. તો માની લો કે આના માટે બતાવવું હોય તો એકના છેદમાં છ. આના માટે કોઈ પણ તમે છ ભાગ છે ટોટલ, એમાં તમારે કોઈ પણ માટે તમારે બતાવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે એનો ભાગ એકના છેદમાં છ, એકના છેદમાં છ ભાગ આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોભી ચોકીદાર વિશે પણ આપણે જોઈ લીધું હતું આગળ, તેના વિશે બધી માહિતી આપણે મેળવી લીધી છે. હવે આપણે લેસનમાં વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, લેસનમાં મેં તમને થિયરી આગળ ચલાવી છે એ લોભી ચોકીદાર. થિયરીમાં કયું છે? લોભી ચોકીદાર એ લખવાનું છે. થિયરીમાં લોભી ચોકીદાર વિશે લખવું. અને વિદ્યાર્થી મિત્રો જે દાખલા ચલાવેલા છે, જે આકૃતિઓ ચલાવી છે તે પાકી નોટમાં લખવાની છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, જે થિયરી લોભી ચોકીદાર વિશે લખવાનું છે, જે આકૃતિઓ ચલાવી છે તે પણ તમારે પાકી બુકમાં લખી નાખવાની છે. સમજ પડે છે? હવે ટોપીઓની આકૃતિ કંઈ દોરવાની જરૂર છે નહીં, તમારે રીતે માની લેવાનું. પરીક્ષામાં કંઈ દોરવાનું નહીં આવે, પણ ખાસ તમને આવડતું હોવું જોઈએ કેટલામાં ભાગમાં રંગ પૂરવાનો છે, કેટલા ભાગમાં શું કરવાનું છે તે બધું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આના પછીના લેક્ચરમાં મળીશું.